નમસ્કાર મિત્રો, ઇમેજ શિક્ષણ જ્ઞાનમાં આપનું સ્વાગત છે. આજે આપણે મિત્રો એડવાન્સ મેથેમેટિક્સમાં વિકલન ચેપ્ટરમાં સંયોજિત વિધેયનું વિકલન કેવી રીતે થાય એ ભણીશું. સૌ પ્રથમ મિત્રો, સંયોજિત વિધેય એટલે શું, એના માટે આપણે કેટલાક વિધેય હું અહીંયા સ્ક્રીન પર લખું છું, જેમ કે સાઇન એક્સ, કોસ એક્સ, ટુ એક્સ, લોગ એક્સ, ઇરીસ ટુ એક્સ, સેક એક્સ. આ દરેક વિધેયના વિકલન વિશે આપણે પહેલાં ભણી ગયા. આ દરેક વિધેયનું અલગ અલગ કેવી રીતે વિકલન થાય એ આપણે ભણ્યા, જેમ કે સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય, કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય, લોગ એક્સનું વન અપોન એક્સ થાય, ઇરીસ ટુ એક્સનું ઇરીસ ટુ એક્સ થાય, એઝ ઇટ ઇઝ. હવે મિત્રો, સંયોજિત વિધેય એટલે શું? સંયોજિત એટલે જ્યારે એક વિધેય બીજા વિધેય સાથે સંયોજિત હોય, એટલે કે જોડાયેલું હોય, તે વિધેયને સંયોજિત વિધેય કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, અહીંયા એક વિધેય લખેલું છે, જેમ કે સાઇન. મિત્રો, જનરલ ફોર્મમાં ઉપર જોયા પ્રમાણે સાઇનની જોડે એક્સ આવે, પણ અહીંયા સાઇન એની સાથે એક બીજું વિધેય જોડાયેલું છે, સાઇન ટુ એક્સ. એ જ પ્રમાણે આ ટુ એક્સ એ બીજું વિધેય છે, એ જ પ્રમાણે સાઇન એ કોસ એક્સ, એટલે અહીંયા બે વિધેય છે, સાઇન અને એક્સની જગ્યાએ કોસ એક્સ છે. એ જ પ્રમાણે લોગ ઇ રીસ ટુ એક્સ, અહીંયા પણ બે વિધેય છે, એક લોગરિધમ વિધેય અને બીજું છે એક્સપોનેન્શિયલ વિધેય. તો આ બધા વિધેયોને સંયોજિત વિધેય કહી શકાય, કેમ કે એ બે અથવા બેથી વધારે વિધેયોના બનેલા છે. મિત્રો, આવા સંયોજિત વિધેયના વિકલન માટે હવે આપણે ભણીશું. તો આના માટે કોઈ તમારે એક્સ્ટ્રા સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, ખાલી ટેકનિક યાદ રાખવાની જરૂર છે. પહેલો એક્ઝામ્પલ જોતા મિત્રો, વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન કોસ ટુ એક્સનું વિકલિત મેળવું. મિત્રો, અહીંયા ધ્યાનથી જો કે સાઇન છે, એક્સની જગ્યાએ કોસ છે, અને અંદર પણ એક્સની જગ્યાએ ટુ એક્સ છે, એટલા માટે આ વિધેય ત્રણ વિધેયનું બનેલું છે, એટલે કે ત્રણ વિધેયનું સંયોજન છે, સાઇન, કોસ અને ટુ એક્સ. મિત્રો, આનું વિકલન કરવા માટે જ્યારે તમે સંયોજિત વિધેયનું વાંચન કરો છો, એટલે કે સાઇન કોસ ટુ એક્સ, તો ત્યારે જે વિધેય પહેલાં વંચાય એનું પ્રથમ વિકલન કરવામાં આવે છે. જેમ કે વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ બરાબર, અહીંયા પ્રથમ સાઇન વંચાય છે, એટલા માટે સાઇનનું વિકલન કોસ થાય છે. જનરલ ફોર્મમાં જોવા જઈએ તો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય, પરંતુ અહીંયા સાઇન કોસ ટુ એક્સ છે, એટલા માટે સાઇનનું વિકલન કોસ કોસ ટુ એક્સ થશે. એટલે કે એક્સની જગ્યાએ જે વિધેય હોય એ વિધેય એઝ ઇટ ઇઝ રહેશે, એટલા માટે સાઇન કોસ ટુ એક્સનું વિકલન કોસ ટુ એક્સ થશે. હવે મિત્રો, સાઇનનું વિધેય થઈ ગયું, પરંતુ અંદરનું કોસ ટુ એક્સ વિધેયનું વિકલન હજી બાકી છે, એટલે એનું વિકલન બાજુમાં કરવું પડે, એટલા માટે ડી બાય ડી એક્સ કોસ ટુ એક્સ. મિત્રો, આ મેથડમાં દરેકે દરેક વિધેયનું વિકલન કરવું જરૂરી છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ કરવું. જેમ કે સૌથી પહેલું વિધેય બહારનું કરવું, એટલે કે સૌથી પહેલું વંચાય એ વિધેયનું વિકલન કરવું, અંદરનું વિધેયનું વિકલન એના પછીના સ્ટેપમાં કરવું, એના પછીના અંદરનું વિધેય એના પછીના સ્ટેપમાં કરવું.
એટલા માટે સાઇન કોસ ટુ એક્સનું વિકલન કોસ કોસ ટુ એક્સ અને ડી બાય ડી એક્સ કોસ ટુ એક્સ થયું. હવે બીજા સ્ટેપમાં કોસ કોસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે એનું એકવાર વિકલન થઈ ગયું છે. માટે હવે કોસ ટુ એક્સનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન અને ટુ એક્સ એઝ ઇટ ઇઝ રહેશે, એટલા માટે માઇનસ સાઇન ટુ એક્સ. મિત્રો, અહીંયા અંદરનું વિધેય ટુ એક્સ હોવાથી બાજુમાં ડી બાય ડી એક્સ ટુ એક્સ એટલે ટુ એક્સનું ફરીથી વિકલન કરવું પડે. મિત્રો, નેક્સ્ટ સ્ટેપમાં જે બે વિધેયના વિકલન થઈ ગયા છે એ વિધેય એઝ ઇટ ઇઝ રહેશે અને ટુ એક્સનું વિકલન ટુ કોન્સ્ટન્ટ છે એટલે ટુ જ રહેશે અને એક્સનું વિકલન વન. એટલા માટે મિત્રો ફાઇનલ આન્સર ડીવાય બાય ડી એક્સ બરાબર, હવે માઇનસ સાઇન પહેલાં લખીશું કેમકે બધા જ પદ ગુણાકારમાં છે, એટલા માટે માઇનસ ટુ કોસ કોસ ટુ એક્સ ઇન્ટુ સાઇન ટુ એક્સ. મિત્રો, જનરલી ફાઇનલ આન્સર લખતી વખતે નિશાની પ્રથમ, ત્યારબાદ અચળ પદ, ત્યારબાદ બીજા વિધેયો લખવા. મિત્રો, એક બીજો એક્ઝામ્પલ પણ જોઈશું. વાય બરાબર લોગ સાઇન એક્સ સ્ક્વેર. તો મિત્રો, વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ શોધવાનું છે અથવા તો વિકલિત મેળવવાનું છે. મિત્રો, અહીંયા ધ્યાનથી જોતા માલુમ પડશે કે અહીંયા ત્રણ વિધેય છે. પહેલું વિધેય છે લોગ, પહેલું વિધેય છે લોગ, એક મિનિટ મિત્રો, પહેલું વિધેય છે લોગ, બીજું વિધેય છે સાઇન અને ત્રીજું વિધેય છે એક્સ સ્ક્વેર. એટલે મિત્રો, પ્રથમ વિધેય વંચાય છે લોગ, સેકન્ડમાં વંચાય છે સાઇન અને છેલ્લે એક્સ સ્ક્વેર. માટે ડીવાય બાય ડી એક્સ બરાબર લોગનું વિકલન. મિત્રો, જનરલી લોગ એક્સનું વિકલન આપણે વન અપોન એક્સ તરીકે લઈએ છીએ, પણ અહીંયા એક્સની જગ્યાએ સાઇન એક્સ સ્ક્વેર છે, એટલા માટે લોગ સાઇન એક્સ સ્ક્વેરનું વિકલન વન અપોન સાઇન એક્સ સ્ક્વેર થશે. હવે અંદરનું વિધેય સાઇન એક્સ સ્ક્વેર હોવાથી એનું વિકલન બાજુમાં કરવું પડશે, એટલે કે ડી બાય ડી એક્સ સાઇન એક્સ સ્ક્વેર. મિત્રો, હવે વન અપોન સાઇન એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે અને સાઇન એક્સ સ્ક્વેરનું વિકલન કોસ એક્સ સ્ક્વેર થશે અને એક્સ સ્ક્વેરનું વિકલન બાજુમાં કરવું પડશે. એના પછીના સ્ટેપમાં ઉપરના બંને વિધેયના વિકલન થઈ ગયા હોવાથી એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે વન અપોન સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ એક્સ. મિત્રો, હવે કોસ એક્સ સ્ક્વેર અપોન સાઇન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોટ એક્સ સ્ક્વેર ઇન્ટુ ટુ એક્સ થશે. હવે મિત્રો, ફાઇનલ આન્સર ડીવાય બાય ડી એક્સ બરાબર ટુ એક્સ ઇન્ટુ કોટ એક્સ સ્ક્વેર મળશે. મિત્રો, અગેન રિપીટ કરું છું, સંયોજિત વિધેયનું વિકલન કરવા માટે તમારે સૌ પ્રથમ જે વિધેય વંચાય એનું વિકલન કરવું, અંદરના પદનું વિકલન બાજુમાં બીજા સ્ટેપમાં કરવું. ઓકે, એમ આગળ ચાલ્યા કરવું. આ પદ્ધતિને ચેન રૂલ પણ કહેવામાં આવે છે. મિત્રો, એક સાદો અને સિમ્પલ એક્ઝામ્પલ લેતા, વાય બરાબર સાઇન ટુ એક્સનું વિકલિત મેળવો. મિત્રો, સાઇન ટુ એક્સ, અહીંયા બે વિધેય છે સાઇન અને બીજું વિધેય છે ટુ એક્સ. સૌથી પહેલાં આપણે સાઇનનું વિકલન કરીશું. માટે ડીવાય બાય ડી એક્સ બરાબર સાઇન ટુ એક્સનું વિકલન થશે કોસ ટુ એક્સ અને અંદરના વિધેય ટુ એક્સનું વિકલન બાજુમાં કરીશું, એટલા માટે ડી બાય ડી એક્સ ટુ એક્સ લખવું પડશે. બીજા સ્ટેપમાં કોસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ રહેશે
અને 2x નું વિકલન 2 × 1, કેમ કે 2 અચળ છે અને x નું વિકલન 1, માટે ફાઇનલ આન્સર dy / dx બરાબર 2 cos 2x મળશે. મિત્રો, એક બીજો એક્ઝામ્પલ લઈએ, જે જીટીયુ એક્ઝામમાં પણ પૂછાયા છે આ બધા એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y બરાબર log sec x + tan x નું વિકલન મેળવો. અહીંયા વિધેય છે log sec x + tan x, એટલે પહેલું વિધેય છે log. મિત્રો, ઉપર જોયા પ્રમાણે લોગનું વિકલન એટલે કે log x નું વિકલન આપણે 1/x તરીકે લઈએ છીએ, પરંતુ અહીંયા એક્સની જગ્યાએ સેક એક્સ પ્લસ ટેન એક્સ હોવાથી લોગ સેક એક્સ પ્લસ ટેન એક્સનું વિકલન 1/sec(x) + tan(x) થશે, અને બાજુમાં સેક એક્સ પ્લસ ટેન એક્સનું ફરીથી વિકલન થશે, એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર 1/sec(x) + tan(x) ઇન્ટુ ડી બાય ડીએક્સ સેક એક્સ પ્લસ ટેન એક્સ મળશે. મિત્રો, પહેલાં પદનું વિકલન એકવાર થઈ ગયું હોવાથી એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે 1/sec(x) + tan(x) ઇન્ટુ, હવે આ સેક એક્સનું વિકલન કરતાં સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ મળશે, પ્લસ ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ થશે. મિત્રો, અહીંયા બંને પદનો સરવાળો હોવાથી બંને પદનું અલગ અલગ વિકલન થશે, એટલા માટે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ પ્લસ સેક સ્ક્વેર એક્સ મળશે. હવે મિત્રો, ઉપરના પદમાં બંને પદમાં સેક એક્સ કોમન હોવાથી સેક એક્સ કોમન લેતા સેક એક્સ કૌંસમાં ટેન એક્સ પ્લસ સેક એક્સ વધશે, છેદમાં સેક એક્સ પ્લસ ટેન એક્સ એઝ ઇટ ઇઝ રહેશે. મિત્રો, ધ્યાનથી જોતા અંશમાં ટેન એક્સ પ્લસ સેક એક્સ પદ છેદ જેવું જ છે, ખાલી ટેન એક્સ આગળ છે, સેક એક્સ પાછળ છે, એટલા માટે બંને પદ કેન્સલ થતાં ફાઇનલ આન્સર ડીવાય બાય ડીએક્સ બરાબર સેક એક્સ મળશે. મિત્રો, આ જ પ્રમાણે તમે સંયોજિત વિધેયના બીજા એક્ઝામ્પલ પણ પ્રેક્ટિસ કરી શકો છો. મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, આ મેથડને ચેન રૂલ કહેવામાં આવે છે, એટલે કે સૌ પ્રથમ સૌથી પહેલાં વંચાય, એટલે કે સૌથી બહારનું વિધેયનું વિકલન, અંદરનું પદ એઝ ઇટ ઇઝ, અને અંદરનું ફંક્શનનું વિકલન બીજા સ્ટેપમાં કરીશું. એ પ્રમાણે જ્યાં સુધી બધા જ પદના વિકલન ના થાય ત્યાં સુધી આપણે વિકલન કરીશું અને ફાઇનલ આન્સર લખીશું. મિત્રો, આશા છે બીજા એક્ઝામ્પલ તમે તમારી એસાઇનમેન્ટમાંથી લખી લેજો, અને આ PDF આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, જો કોઈને રીડ કરવામાં પ્રોબ્લેમ આવે તો તમે ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ મેથડ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આભાર.